નમસ્કાર, હું છું હિના. દોહદ તરીકે ઓળખાતા દાહોદ લોકસભા બેઠક ઉપર અત્યારે આપણે છીએ ને અહીંયાથી જ આપણે જનતાના મનની વાત જાણીશું કે આ વખતે તે લોકો શું ઈચ્છી રહ્યા છે, પરિવર્તન કે પછી પુનરાવર્તન. દાહોદ લોકસભા બેઠકની વાત કરીએ તો છેલ્લા બે ટર્મથી અહીંયા ભાજપ પોતાનો ભગવો લહેરાઈ રહી છે, પરંતુ આમ આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. જોકે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવીયાળે આદિવાસી સમાજને જગાડવાનો પ્રયત્ન કર્યો છે એ જ લહેકામાં ગીત ગાઈને. એટલે જોવાનું રહેશે કે શું આદિવાસી સમાજ કે પછી અન્ય વોટર જે એક સમયે કોંગ્રેસને વોટ આપતા હતા તે લોકો જાગે છે, કે પછી જસવંતસિંહ ભાભો જે છેલ્લા બે ટર્મથી અહીંયા જીતતા આવ્યા છે ત્યારે ભાજપ પોતાનો ભગવો ફરી એકવાર લહેરાવે છે, કે પછી કોંગ્રેસ આ બેઠકને ફરી એકવાર પોતાને નામ કરી શકે છે. ખરાખરીનો જંગ ચોક્કસથી જામશે, પરંતુ આપણે મતદારોને મળીએ, તેમને જ પૂછીએ કે આજે આ વખતે તે લોકો શું ઈચ્છી રહ્યા છે. ચલો દાહોદ બેઠક ઉપર. તો દાહોદના અત્યારે રતલામી એક નાસ્તો અને ચા પાણી કરી શકાય એવી એક જગ્યા છે. અહીંયા ખાસી ભીડ જોવા મળતી હોય છે એટલે આ જગ્યા ઉપર છે. અહીંયા એક મોટો પ્રશ્ન એ છે કે ડિમોલિશનનો. એ આપણને સાંભળવા મળ્યું કે અહીંયા સામેની સાઈડ એક મંદિર છે અને ત્યાં દુકાનો પણ હતી અને દુકાનોએ તોડી પાડવામાં આવી છે. કેટલાક લોકો છે તેમને પણ આપણે વાત કરી, આ મુદ્દો જાણવા મળ્યો એટલે આપણે વેપારીને પણ મળીશું. અંકલ કેમ છો, મજામાં? મજામાં. અહીંયા દાહોદમાં જ રહો છો તમે? દાહોદમાં રહું છું. અમે મોદીના પરિવારના સદસ્ય છીએ. મોદી સાહેબ કહે છે 140 કરોડનો દેશ મારું પરિવાર, તો એ પરિવારના માણસો અમે છીએ. અમારા જ માણસો અમને બેઘર કરી દીધા છે, અમને બેકાર બનાવી દીધા છે. અમારી વર્ષો જૂની 50 વર્ષ જૂની દુકાનો હતી, કાચી કેબિનો હતી, તેમાંથી પાકી બનાવીને પાછી તોડી નાખી. આજે અમે બેકાર છીએ. તો શું આ વખતે તમે ઈચ્છી રહ્યા, તમે પણ વેપારી છો? વેપારી, હું વેપારી છું. તો શું લાગે છે, જે રીતે અંકલે વાત કરી એ પ્રમાણે આટલી સમસ્યા હોય અને તમારે એમને કીધું કે અમે મોદીજીના પરિવારના છીએ અને પરિવારના લોકો જ રડાવતા હોય છે, તો પછી આ વખતે કઈ તરફ જનતાનો રૂખ બદલાશે, પરિવર્તન કે પછી પુનરાવર્તન થશે? અમે તો વિચારી છે, અમારા સાથે જે આ થયું છે દુકાન એસોસિએશન માટે, આજે અમારી દુકાનો તોડીને આજે 10 થી 12 મહિના થઈ ગયા છે, 10 થી 12 મહિના થઈ ગયા છે, પણ હજી સુધી કોઈ વ્યવસ્થા નથી. અમે સરકાર સુધી એ જ કહીએ, અમારી જલ્દથી જલ્દ આ વ્યવસ્થા કરે. અને મોદી સરકાર તો જે કામ કરે છે, પણ આટલું મોટું નુકસાન થયું છે દાહોદ થકે, તો એના પર કેમ ધ્યાન નથી દોરતા? અને આજે આટલા ટાઈમ થઈ ગયું છે એના ટાઈમ પર આ ટાઈમ કેમ ધ્યાન એના પર? આટલો મોટો વિષય છે દાહોદની અંદર, આટલું મોટું ડિમોલેશન થયું છે, તો 10 મહિનામાં આનું કંઈક ને કંઈક તો નિજોક આવવું જોઈએ ને. બિલકુલ ચૂપચાપ બેઠા છે, કેમ બેઠા છે? મને એ જ મારું પ્રશ્ન છે. ચુનાવની વાત છે એ તો પછી અમે વિચારીશું, પણ અમારું સૌથી મોટું રોજગાર, અમારી પાસે રોજગાર નથી, અમે બેરોજગાર થયેલા છે. અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, વેપારીની હાલત બહુ ખરાબ છે. આજે લોકોનો ઉપર એટલું મોટું દેહો થયેલો છે, લોનો ચાલુ છે, બેંકોની હપ્તા નથી ભરી શકતા, ઓરડીઓ આવે છે, નોટિસો આવી રહી છે, સ્કૂલોની ફીસ, કોલેજની ફીસ, બચ્ચાઓનું ફ્યુચર, અમારા વેપારીઓ જે બચ્ચાઓ છે એમનું આજે ફ્યુચર ખરાબ થયેલું છે. એના પર સરકાર કંઈ વિચાર કરે એ જ આશા અમે રાખીએ છીએ. સ્માર્ટ સિટી તો બની રહી છે, પરંતુ સ્માર્ટ સિટી બનાવતા બનાવતા જો લોકોની નોકરીઓ છીનવાઈ જતી હોય, વેપારીઓના ધંધા પાણી બંધ થઈ જતા હોય, તો આ એક સૌથી મોટો પ્રશ્ન છે. અને આ પ્રશ્ન લઈને જ લોકો અહીંયા પોતાની હૈયાવરાળ ઠાલવી રહ્યા છે. આપ શું કરો છો? અમારો વેપાર હતો, દુકાન હતી અહીંયા. અચ્છા, અહીંયા જ દુકાન હતી. એટલે છેલ્લા 9-10 મહિનાથી બેકાર છીએ, નથી લોનના હપ્તા ભરી શકતા, નથી છોકરાઓની ટ્યુશન ફી ભરી શકતા, બહુ જ આર્થિક પરિસ્થિતિ અમારી ખરાબ છે. બસ એમના સાથે જ છે. અમારી બી અહીંયા રેલવે સ્ટેશન પર દુકાન જ હતી, એનામાં બી અમારી બી દુકાનો તૂટી ગઈ છે. અમારી પાસે બી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હજી સુધી નથી. અમે બી એ જ રીતે 9-10 મહિનાથી ફરી જ રહ્યા છીએ અને બહુ પરેશાન બી છીએ. અમારી બધાની વેપારી પરિસ્થિતિ એ જ છે, અને કેટલા અમારા વેપારી મિત્ર હતા એમને સ્થળાંતર બી કરી લીધું, વડોદરા જતા રહી હતા, કોઈ અમદાવાદ જતું રહ્યું, એટલે બહુ પરેશાન છે લોકો. તો સત્તાધીશોને અમારી એટલી જ વિનંતી છે કે અન્ય સ્માર્ટ સિટી અમે જે રીતે જોઈએ છે અને ત્યાં જેટલા ઝડપથી કામ થઈ રહ્યા છે એટલા ઝડપથી અહીંયા કરાવે, તો હું માનું છું કે આ સ્માર્ટ સિટી સાર્થક થશે. શું લાગે છે આ વખતે દાહોદમાં કોંગ્રેસ કે ભાજપ? કોંગ્રેસ તો ક્યાંય જોવાતું નથી મેડમ, અને ભાજપ ચોક્કસ અને ચોક્કસ જ જીતશે.
કોંગ્રેસની વાત એટલા માટે કરું છું કે કોંગ્રેસે અત્યાર સુધી કોઈ ઉમેદવાર નક્કી નહોતો, અને જે આ ઉમેદવાર એમણે રિપીટ કર્યા છે, નો ડાઉટ દાહોદ જિલ્લામાં મહિલાઓ મતદારો પુરુષ મતદારો કરતાં વધારે છે, પણ જમીનમાં પ્રજાની વચ્ચે એ રહ્યા નથી. અને કોંગ્રેસમાં ઉમેદવારી કોણે કરાવશું એ માટે દ્વિધા ખૂબ અનુભવાયતી એવું અમે જાણ્યું છે. એવા સમયે ફરી પસંદગીનો કળશ પ્રભાબેન પર ઢોળ્યો છે, પણ પ્રભાબેન રાષ્ટ્રીય મુદ્દાઓ સિવાય ક્યારેય જમીની સ્તર પર પ્રજાની વચ્ચે રહ્યા નથી, એટલે હું માનું છું કે કદાચ એ પ્રજા વચ્ચેથી થોડા વિમુખ થયા છે, એટલે ભાજપને કદાચ ફાયદો થશે. પણ આ વખતે પ્રભાબેને ખૂબ પ્રયત્ન કર્યો છે આદિવાસી સમાજ લોકોને જગાડવાનો, એક અલગ જ લહેકામાં ગીત ગાઈને, તો એની અસર પડશે આદિવાસીઓ ઉપર, જાગશે આ વખતે, શું લાગે છે? એમણે જે રીતે પરંપરા, જે જનજાતિ સમાજની જે પરંપરા છે એની વાત કરી છે, પણ આ લોકો વર્ષોથી જે દધીચી તપોભૂમિ તરીકે, દધીપ્રત તરીકે દાહોદની એક આગવી ઓળખ છે. ભારતીય સમાજ બે ભાગમાં વહેંચાયેલો છે, એક નગરવાસી અને એક વનવાસી. આ વન ક્ષેત્ર છે, અને એમનું જે આહવાન હોય છે અને અલગાવવાદની જે એમની પ્રક્રિયા હોય છે એને હવે સમાજ સ્વીકારે એવું ક્યાંય જોવાતું નથી. કારણ કે હવે બહુ મોડલ સ્કૂલો અને બહુ શિક્ષાના ક્ષેત્રે ભારતે બહુ પ્રગતિ, અરે દાહોદે બહુ પ્રગતિ કરી છે. એનો લાભ આજે જનજાતિ સમાજના યુવાનો લઈ રહ્યા છે. એ લોકો દરેક ક્ષેત્રે પોતાનું શૌર્ય પરાક્રમ બતાવી રહ્યા છે, સારી સારી નોકરીઓ લઈ રહ્યા છે, સારી જગ્યાએ કામ કરી રહ્યા છે. તો આજના યુગમાં જૂના યુગની વાતો કરી અને મત મેળવવાનો પ્રયાસ મને લાગતો નથી કે કંઈક અંશે સફળ થાય. બાકી કયા પ્રશ્નો, આમ રોજગારીને લઈને પ્રશ્નો તો ઘણા ઊભા થઈ રહ્યા છે, શું ખરેખર રોજગારી અહીંયા છે કે પછી નથી, કે પછી રોજગારી માટે અન્ય સ્થળ ઉપર જવું પડે છે? બેન, જેવી રીતે અમારા બંને મિત્રોએ અત્યારે કીધું કે રોજગારી માટે 35 વર્ષ સુધી સાંસદ તરીકે સોમજીભાઈ ડામોર અહીં રહ્યા છે, અને જે અત્યારે સિમન્સ કંપનીની વાત કરે છે, અહીં રેલવેના એન્જિન જે અહીં બનશે એ આગળ પણ બની શકતા હતા અને આગળ પણ આ કારખાનું આવવાનું હતું, પણ એ લોકોએ તે આવવા નથી દીધું. અને આજે માઇગ્રેશનની જે વાતો કરે છે, તો માઇગ્રેશન થવાનું કારણ શું છે? આજે આવી રોજગારીની તકો પહેલાં બી ઊભી થઈ શકતી હતી ને, કેમ ના થવા દીધું? અત્યારે જ્યારથી 2014માં મોદી સરકાર આવી છે અને 24,000 કરોડના ખર્ચે રેલવેના એન્જિન જ્યારે અહીં મળશે અને 11,000થી વધારે અહીં લોકલ માણસોને રોજગારી મળશે, તો માઇગ્રેશન ઓટોમેટિક અટકશે. અને વિકાસ તો સહજ થયો જ છે, અને લોકલ લેવલે કહેવા જાઉં તો અત્યારે અમારો 60 કિલોમીટર સુધીનો એરિયો આ સાંસદના પ્રયાસથી ફાટક મુક્ત થયો છે. આજે બ્રિજ બની ગયા છે, એમપીમાં જતો બ્રિજ જે ટાંડા બ્રિજ છે એ પહેલાં લોકો 40 કિલોમીટર ફરીને જતા હતા, અત્યારે 11 કિલોમીટરની અંદર સીધા જઈ શકે છે. 2017માં સ્માર્ટ સિટી જાહેર થયું હતું, સારી બાબત છે, દાહોદ નગરને એક સારી સુવિધા મળી. પણ વેપારીઓ આટલા વર્ષોથી હતા, તો એમના વહીવટીતંત્રને સંબંધિતોને એમનું હિત જોવું જોઈએ. નો ડાઉટ કામ ચાલી રહ્યો છે, પણ જે ગતિથી ચાલી રહ્યો છે એ બહુ સ્લો છે. એમણે ઝડપથી વધારીને વેપારીઓના હિતમાં નિર્ણય લે તો વેપારીઓને પણ સારું થાય, અને કામ 100% ચાલી રહ્યા છે એમાં કોઈ બેમત નથી. રોજગારીનો પ્રશ્ન છે, ઉદ્યોગ અહીંયા ખરેખર નથી એ વાત બી સાચી છે, પછાતપણાનો હજી પણ ટેક છે. ધારો કે ગુજરાતમાં મહારાષ્ટ્ર ભવન હોઈ શકે, દિલ્હીમાં ગુજરાત ભવન હોઈ શકે, તો આપણા અહીંયાથી જે મજૂરો જાય છે તેમના માટે ગુજરાતમાં આદિવાસી ભવન હોવો જરૂરી છે. આ વખતે જોવાનું રહેશે કે આ સમસ્યાઓ કેવી રીતે ખતમ થાય છે, ને સરકાર આ તમામ લોકોને જે અત્યારે મતાધિકારનો ઉપયોગ કરીને પોતાનો કિંમતી મત આપી રહ્યા છે, અને એક એક મત કિંમતી હોય છે એવું આપણે સમજતા હોઈએ છીએ, ને એવું ખરેખર હોય છે કે એક મત પણ કિંમતી હોય છે, પણ આ જેટલા પણ લોકો છે, નારાજ લોકોને સરકાર કઈ રીતે શાંત પાડી શકશે, કે પછી આ મતદારો જે નારાજ છે તેમનું આ ઇલેક્શન ઉપર કેવી અસર જોવા મળશે તે તો પછી આવનારો સમય બતાવશે. દાહોદમાં અન્ય સ્થળની પણ મુલાકાત લઈએ અને જનતાના મનની વાત જાણીએ. ચરણ નથી બીજો કેમ નથી? રાહુલ ગાંધી તો છે ના, અમાર મેળ નહીં પડતો. મોદી સાહેબ જોડે કેમ મેળ પડે? અયોધ્યા બનાવ્યું, જે એના એજન્ડામાંથી કામ કરે છે વ્યક્તિ, એનાથી પબ્લિકને શું ફાયદો થયો?
એ પબ્લિકને તો બહુ ફાયદો છે. પબ્લિકને શું છે કે આવું બધું કામ થાય, મોંઘવારી તો છે નહીં, ખાસ કરી લિમિટેડ છે. મોંઘવારી નથી તો ઘણા લોકો એવું કહે છે કે રોજગાર નથી. એ તો જેના જેના ઓપિનિયન. શું લાગે છે દાહોદમાં કોણ આવશે? બીજેપી. સ્થાનિક એવા કયા કામ બીજેપી એ કર્યા છે? તો જ આવે નહીં તો આવતા કેમ? બેન જે માણસે કામ કર્યો કેમ કે છે? મોદી એ તો મુમકિન કેમ કે છે? હું કે એ કામ કરે છે એટલે જ આવે છે. ધંધાનો વિકાસ છે, બેરોજગારીની વાતો કરે ખોટી વાતો છે. ધંધા રોજગાર છે જ લોકો પાસે. તો પછી આ વેપારીઓ કેમ રડે છે? કોઈ નથી રડતું, ખોટી વાતો છે, બિલકુલ ખોટી વાત. કોઈ વેપારી રડતો નથી. બધાના તમે બજારમાં જાઓ, બધાના ધંધા રોજગાર સારામાં સારા ચાલે છે. જીએસટી કલેક્શન કેવી રીતે 1,78,000 થયું ગયા મહિને? હાઈએસ્ટ વગર ધંધાએ થયું. આ બધી ખોટી વાતો મીડિયામાં ચાલે છે. એ તો સરકારને થયું છે ને, એમાં વેપારીઓ કે જનતાને? વેપારીઓ ધંધો થયો ત્યારે થયું ને. જીએસટી ના કારણે તો વેપારીઓને આમ જનતા રડે છે, એમ કહે છે કે બધી જ જગ્યાએ જીએસટી નાખી દીધું. સારું છે, જરા કશું જ ખોટું નથી. જીએસટીમાં કશું જ ખોટું નથી. જેને કાયદેસર કામ કરવું છે એને કશો જ પ્રોબ્લેમ જ નથી જીએસટી થી. શું લાગે છે દાહોદમાં આ વખતે કેવો માહોલ છે ઇલેક્શનને લઈને? દાહોદમાં એક તરફી ભાજપ. અહીં બાબોર સાહેબના કામો બોલે છે, બાબોર સાહેબ પ્રજાની વચ્ચે પણ છે અને સરકારની યોજનાનું પૂરેપૂરું ઇમ્પ્લિમેન્ટ થાય છે. તો એપીએમસીમાં અત્યારે હરાજીનો ટાઈમ થઈ ગયો છે, હરાજી ચાલી રહી છે અને અહીંયા એક બેઠક વ્યવસ્થા છે, એટલે કેટલાક ખેડૂતો અહીંયા બેઠા છે જ્યારે સુધી આ પ્રક્રિયા ચાલતી હોય છે ત્યાં સુધી. ખેડૂતો છે, આપણે એમની સાથે વાત કરીએ. અચ્છા, વેપારી છો તમે? તમે ખેડૂત છો? અચ્છા, કયા ગામથી આવો છો? હમ બ્રહ્માપુર, મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશથી આવો છો? અચ્છા, શું વેચવા માટે આવ્યા છો? ઘેહું. ઘઉં વેચ. કોઈ પ્રશ્ન ખરા કે ભાવ મળી જાય છે? ભાવ મિલ જતા હે. ઓકે, વેપારી પણ છે, વેપારીના કોઈ પ્રશ્ન હોય તો આપણે પણ પૂછીએ. કાકા, આ વખતે કેવો માહોલ છે ને એપીએમસીમાં? અત્યારે જે હરાજી જો કે ચાલી રહી છે, બધા લોકો બેઠા છે, કેવો માહોલ દાહોદમાં? માહોલ સારો જ છે. ભાજપના જ અમારા જૂના અને જાણીતા સાંસદ જ જીતશે. વેપારીઓનો કોઈ ભાજપથી બહુ કોઈ ખાસ પ્રશ્ન નથી, પણ નવા નવા જે કાયદા આવે છે એનું બાયફર્કેશન અને સમજ બરાબર નથી પડતી. કાયદા સામે કોઈ વિરોધ નથી, અમે સરકારની સાથે જ છીએ, પણ એનું ક્લિયરિફિકેશન અને જે ઘૂંચો છે એ સરકારશ્રી દૂર કરે. જ્યારે વિકાસ થતા હોય છે ત્યારે એના પેરેલલ પ્રશ્નો તો ઉપસ્થિત થતા જ હોય છે, એટલે વિકાસ અને પ્રશ્નો એક સિક્કાની બે બાજુ છે, એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે જ્યાં નવું ડેવલપમેન્ટ આવશે ત્યાં એના કોઈક પ્રશ્નો ઊભા થાય અને એના સોલ્યુશન પણ નીકળતા જ રહે છે. પણ મોદી સાહેબે જે પોલિસી કરી છે ફોર ધ ફૂડ એન્ડ ગ્રેન માર્કેટ માટે, 2023નું વર્ષ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ હતું. ઘણા લોકોને ખબર છે કે નહીં મને ખબર નથી, પણ એ અનાજ બજારને બૂસ્ટ કરનારું હતું. શું લાગે છે આ વખતે વેપારીઓ માટે દાહોદમાં કેવું છે? ખાસ કરીને અમારો જે અનુભવ જે કહે છે કે જે કંઈ પોલિસી આવે છે પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશનમાં પ્રોબ્લેમ થાય છે. ગવર્મેન્ટ કોઈ પણ પોલિસી આપે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન થોડીક તકલીફ આપે છે વેપારીઓને. મોદી સાહેબ ભ્રષ્ટાચાર વિરુદ્ધ છે, પણ પર્ટિક્યુલરલી અત્યારે જોવા જઈએ તો ભ્રષ્ટાચાર વધ્યો છે. ખાતો નથી ને ખાવા દેતો નથી, આ વાત અત્યારે અહીંયા એ ખોટી વાત છે. ઉપરના લેવલ પર બને, પણ નાના લેવલ પર બહુ ભ્રષ્ટાચાર છે, અમે જોઈ રહ્યા છીએ. ઇલેક્શન આવી રહ્યું છે, સરકાર આવે ને જાય, પણ ખેડૂતો માટેના કયા કાર્યો સરકાર કરે છે? ઇલેક્શન અત્યારે તો આવી રહ્યું છે, પણ હાલ આ દાહોદ જિલ્લો પહેલેથી પછાત જિલ્લો છે. ઘણા વર્ષો થયા, ઘણી સરકારો આવી અને ગઈ, પણ હાલ જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દાહોદ જિલ્લાની અંદર જે વર્ષોથી એક સમસ્યા હતી પાણીની, એના માટે હાલની જે સરકારે કડાણાનું જે પાણી જે તળાવોમાં પાડવાનું કામ કર્યું છે એમાં 50% જેવા તળાવોમાં એની કનેક્ટિવિટી આવી ગઈ છે, જેના લીધે ખેડૂતોને શિયાળુ પાક માટે ફાયદો થઈ રહ્યો છે.
જી બિલકુલ, એટલે 70% સુધી તો પાણી પહોંચી ચૂક્યું છે, પરંતુ હજુ થોડું 30% જેટલું આપણે કહીએ એટલું કામ બાકી છે. 50% જે રીતે ભાઈએ વાત કરી કે 50% સુધીનો સિંચાઈનો મુદ્દો હલ થઈ ગયો છે, પણ હજુ પણ કેટલીક જગ્યાએ બાકી છે. દાહોદમાં ચલો અન્ય જગ્યાએ પણ જઈએ ને, કદાચ કોઈ ગામની પણ આપણે મુલાકાત લઈએ ને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ પણ આપણે જાણીએ કે કેનાલોમાં કે પછી સિંચાઈનું પાણી તે લોકો સુધી પહોંચે છે કે નહીં. એબીએમસીમાંથી હવે જઈએ અન્ય તરફ. તો દાહોદના ગરબાડા વિધાનસભામાં આપણે આવ્યા છીએ ને ગરબાડા વિધાનસભાના જેસાવાડા ગામ છે. આ જેસાવાડા ગામમાં એક ખૂબ સરસ અહીંયા ચોક છે, શાક માર્કેટ ભરાય છે, અને વચ્ચે તો તમે જે જોઈ રહ્યા છો એ આખું જે સ્તંભ જેવું બનાવવામાં આવ્યું છે. અને અહીંની પરંપરા કંઈક એવી છે કે આદિવાસી અહીંયા આખો આદિવાસી સમાજ રહે છે, અને આ એક ઉત્સવ અહીંયા લોકો ઉજવતા હોય છે જેમાં મોટી સંખ્યામાં પબ્લિક ભેગી થતી હોય છે. આ સ્તંભ ઉપર ચઢાણ ચડે છે એક વ્યક્તિ, અને ત્યાર પછી જે આજુબાજુ ફરતે લેડીઝ ઊભી રહે છે, અને આ લેડીઝ પછી જે વ્યક્તિ આ સ્તંભ ઉપર ચડે છે તેને માર મારે છે, અને ત્યાર પછી આખો સ્તંભ ઉપર ચડી જાય અને ઉપર એક પોટલી જેવું લટકાવવું હોય છે, એમાં કંઈક પ્રસાદ જેવું હોય છે એ લોકોને, એટલે એ પ્રસાદ એ લોકો લે છે, પછી નીચે ઉતરી જાય છે, અને ત્યાર પછી એક આખો ઉત્સવ ખૂબ સરસ ઉજવવામાં આવે છે. ખેર આ ઉત્સવની વાત તો કરી, પરંતુ અહીંયા આપણે મતદારોના મનની વાત જાણવા માટે નીકળ્યા છે, એટલે કેટલાક લોકો અહીંયા ચાય પે ચર્ચા તો કેટલી હોય, એટલે ચર્ચા તો થતી જ હોય, તો આપણે લોકો સાથે વાત કરીએ. કાકા કેમ છો, મજામાં? મજામાં બિલકુલ. શું છે આ ગામમાં કેવી પરિસ્થિતિ ને કેવો વિકાસ? ગામમાં વિકાસ તો ઘણો સારો થઈ રહ્યો છે મોદી સાહેબની સરકારમાં. આ તમારી સામે જે દેખાય શ્રમિક અન્નપૂર્ણા યોજના એ પણ અમારા ગામમાં ચાલે છે. એમાં અમે જે કામદાર લોકો છે એમને મોદી સાહેબ તરફથી રૂપિયા 5માં જમવાનું ભરપેટ ભોજન આપવામાં આવે છે. મોદી સરકારની કામગીરી એટલી સારી છે, ખેડૂતોના ખાતામાં દર 4 મહિને 2000 રૂપિયા આવે છે, સબસિડી મળે છે નવી નવી યોજનાઓની. તો રોજગાર માટે ક્યાં જવું પડે છે અહીંયાથી? રોજગાર માટે જવું પડે, સ્થળાંતર કરવું પડે છે. અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, અહીંની પબ્લિક સ્થાનિક પબ્લિક રોજે રોજગાર માટે બહાર જતી રહે છે. સ્કૂલની કેવી વ્યવસ્થા ખાસ આ ગામમાં? સ્કૂલની સુવિધાઓ સારી, ટીચર્સ શિક્ષકો આવે છે? આવે છે, આવે છે. કેટલા શિક્ષકો હોય અને કેટલી સ્કૂલો છે અહીંયા? આગળ 3 પ્રાઇમરી સ્કૂલ છે, એક હાઈસ્કૂલ છે, કન્યા વિદ્યાલય છે, એક KGB ચાલે છે. જે લોકો મજદૂરી કામ કરવા માટે જતા રહે છે એમની છોકરીઓ દીકરીઓ આગળ અભ્યાસ કરે છે. સરકાર દ્વારા જે યોજના છે એમને જમવાનું રહેવાનું બધું ફ્રી આપવામાં આવે છે. તો આ ગામમાં તો લોકોને આદિવાસી સમાજ છે, અહીંયા ખૂબ સરસ છોકરી એના મમ્મી આટલી ગરમીમાં પીવડાવી રહી છે નારિયેળનું પાણી. અહીંયા એક ભાઈ દાઢી કરી રહ્યા છે. કાકા ગરમી કેવી છે? ગરમી પાવરફુલ છે હમણાં તો. રાજકીય માહોલ કેવો છે? રાજકીય માહોલ તો બસ ભાજપનો જ રહ્યો છે હમણાં. ભાજપનો? હા, ભાજપમાં છે જ બધું. એટલે એટલો વિકાસ થઈ ગયો છે ગામને, એટલી સુવિધા મળી ગઈ છે? હા, સુવિધા મળી છે ને, વિકાસ થઈ રહ્યો છે. જોજો, પાણીની છે, લાઇટની છે, પછી વ્યવસ્થા, ઘરનું આ બધો સરકારી લાભો બધા મળે છે. મોદી સાહેબે શું કર્યું તો લીલા લહેર છે. અરે મોદીએ કઈ ના કર્યું, હું DJ ચલાડી રહ્યો, હું લીલા લહેર પૈસા કમાઈ રહ્યો. બીજા શું પ્રશ્ન? આમ આપણે કોઈ પ્રશ્ન નહીં મળે ગામના લોકોને તો હશે ને? એ ગામના લોકો મને કોઈ પડલી નહીં મળે ને, હું તો મારા ઘેરનો જ વિચારું, ગામના નો નથી વિચારતો. વોટ આપવા જાવ છો તમે? કઈ વોટ આપવા જાવ છો? બરાબર.
શું છે આ વખતે ઇલેક્શનનો માહોલ? ઇલેક્શનનો માહોલ બેન સારો છે, કોંગ્રેસ તરફી લાગે છે આ વખતે. પણ અમે તો એવું સાંભળ્યું ભાજપ તરફે છે, એટલે કોંગ્રેસ તરફી કયા મુદ્દાઓને લઈને લાગે છે? જો છેલ્લા 9 વર્ષથી સ્માર્ટ સિટી જાહેર થઈ છે, પણ છેલ્લા 9 વર્ષથી અમે લોકો દાહોદના ખાડાઓથી એટલા ત્રસ્ત થઈ ગયા છે કે તમે આવનારા 10 વર્ષ પછી લોકોને છે ને સ્પાઇનની તકલીફ થશે બેન. અને બીજું કે સ્માર્ટ સિટીના નામે આ લોકોએ આજ સુધી અમને છેતર્યા જ છે 9 વર્ષથી. ના તો રોડ પૂરા આજ સુધી બની શકે, એમાં તો અમારા દાહોદની વસ્તી ખાલી 1,40,000 જ છે, બરાબર. જો દાહોદ જેવા નાના શહેરને આ લોકોને સ્માર્ટ બનાવતા 9 વર્ષ થઈ ગયા, આજે બી તમે જોઈ શકો છો દાહોદના રોડોની હાલત. જી બિલકુલ, 4-4 દિવસે પાણી આવે છે અને રસ્તાઓની ખૂબ સમસ્યા છે. ખાસ કયા વિસ્તારોમાં પાણી અને રસ્તાઓની સમસ્યા અહીંયા જોવા મળે? દાહોદ શહેરની અંદર સ્માર્ટ સિટીના નામે માત્ર ને માત્ર જાહેરાતો જ કરવામાં આવી છે. જે તમે પાણીની વાત કરો તો 5-6 દિવસમાં પાણી આપવામાં આવે છે, અને 5-6 દિવસમાં પાણી આપ્યા પછી પણ લોકોને પાણી મળતું નથી. લોકોને હેન્ડપંપ પર કે દૂર દૂર સુધી પૈસા ખર્ચીને પાણી લાવવું પડે છે, અને આ લોકો પ્રેશર પણ પાણીનું જે રીતે આપવું જોઈએ એ રીતે પ્રેશર પણ આપતા નથી. એટલે દાહોદની અંદર પાણીનો પણ પ્રોબ્લેમ છે. વાત રહી અહીંયાના જે સાંસદ સભ્ય છે, એમણે પણ જે દાહોદના જનતાની જે સમસ્યાઓ છે એને જોવું જોઈએ, એ જોઈ નથી. એમણે પોતાને જે દત્તક ગામ લીધેલું હતું સિંગાપુર કરીને, એનામાં પણ આજની તારીખમાં કોઈ પણ જાતની સુવિધા એ કરી નથી શક્યા. એમની પૂરતી ગ્રાન્ટ પણ એમણે વાપરી નથી. લોકોને શરમ આવી જોઈએ કે હવે વિકાસના નામે વોટ માંગવા માટે. કોંગ્રેસે આ વખતે ડૉક્ટર પ્રભાબેન જેવા શિક્ષિત કેન્ડિડેટ આપ્યા છે, તો આ વખતે પ્રભાબેનની લાખો વોટોથી વિજય થવાના છે. અને અહીંયાની પબ્લિકે મૂડ બનાવી લીધો છે, કેમ કે આ લોકોથી છેતરાઈ ગયા છે અહીંની પબ્લિક, અને અમે લોકો છેતરાઈ ગયા છે આ લોકોથી, એટલે હવે અમે છેતરાવાના નથી. બિલકુલ, હવે પબ્લિક છેતરાવા નથી માંગતી અને પ્રભાબેનને વોટ આપવાનું મન બનાવી લીધું છે. પ્રભાબેને બહુ આદિવાસીઓને જગાડવાનો ટ્રાય કર્યો, લાગે છે કે આ વખતે પ્રભાબેન તરફ પલડું ભારે રહેશે. બિલકુલ ચોક્કસ, આ વખતે ડૉક્ટર પ્રભાબેન તાવ્યાનું પલડું જે છે એ 100% છે, એ ભારે રહેશે. એનું કારણ છે કે દાહોદ વિસ્તાર આપણે જોઈએ તો અનુસૂચિત જનજાતિ જે ભાઈઓ બહેનો છે એમનો વિસ્તાર છે આખો દાહોદ શહેર કો, દાહોદ જિલ્લો કો. અને અહીં આગળ સરકારના એટલા બધા કૌભાંડો છે, પાણીના નામે કૌભાંડ, સ્માર્ટ સિટીના નામે કૌભાંડ, નકલી કચેરી કૌભાંડ. તમે વિચાર કરો, દેશથી લઈને જિલ્લા સુધી બધે જ કૌભાંડો અને તપાસના નામે મીંડું. જેમ આપણે દેશમાં જોઈએ તો જે જે ઇલેક્ટ્રોલ બોન્ડનું જે કૌભાંડ આવ્યું કે એમાં પ્રજાના ટેક્સના રૂપિયા એ SBI ને કમિશનના રૂપે આપવામાં આવ્યા, અને જે ઇલેક્ટ્રોલ બોન્ડ છે એ જે પ્રેસ કરાવવામાં આવ્યા, જે એનું જે પ્રિન્ટિંગનું કામ થયું એમાં પણ પ્રજાનો રૂપિયો વાપરવામાં આવ્યો. એ જ રીતે જે નકલી કચેરી કૌભાંડ દાહોદમાં આપણે જોઈએ તો અનુસૂચિત જનજાતિના ભાઈઓ બહેનો છે એમના કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ નકલી કચેરીઓમાં પાસ થઈ અને તમામ રૂપિયા એ મળતિયાઓ દ્વારા જે છે એ ખાઈ જવામાં આવ્યા. તો સૌથી વધારે આ વખતે જે કૌભાંડો જે છે એ આ સરકારમાં જોવા મળ્યા છે, એટલે પ્રભાબેન તાવ્યાર જે છે એમનું પલડું આ વખતે 100% ભારે થશે. જી બિલકુલ, એટલે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, સાથે જ મોદીએ અનેક ગેરંટીઓ આપી છે. આ ગેરંટીઓ અહીંયા સુધી પહોંચી છે? 100% ગેરંટીઓની વાત થાય છે. મોદી સાહેબે જે ગેરંટી આપી, પણ એની ગેરંટી સામે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે જે સંવિધાનમાં આપણને જે ગેરંટી આપી છે એ સામે મોદીની ગેરંટી કંઈ નથી લાગતી. આ લોકોનું કામ છે કે દેશનું લોકતંત્ર ખતમ કરે, ફિનિશ કરી નાખે, સંવિધાનને આખું બદલી નાખે. પણ અમે બધા મળીને પબ્લિક જે છે એ કરવા નહીં દે, ને આ વખત એમને એમનો રસ્તો દેખાડીશું. જે મોદી સાહેબ દિલ્હી છે ને એમને પાછા ગુજરાત બોલાવીશું. ગેરંટીની વાત તમે હમણાં ભાઈને વાત કરી ને મેડમ, તો અત્યારે ટીવી પર ને સોશિયલ મીડિયા પર ખૂબ જ ચાલે છે ગેરંટી લઈને. એમાં એક વિડીયો પેલો પણ ચાલે છે એક બેનનો કે પાપા મોદીજીને અમે લદ્દાખ શહેર મતલબ યુક્રેન સે યુદ્ધ રૂકવા કે બચાવી લ્યા. જે વ્યક્તિ, જે પ્રધાનમંત્રી મણિપુરના યુદ્ધને ના રોકી શક્યો, ત્યાંની દંગા જે થયા એ ના રોકે, શું પરિસ્થિતિ થઈ છે આખા દેશે જોઈ છે, એના પછી લેહ લદ્દાખમાં આજે આટલા વખતથી એ લોકો બેઠેલા છે ત્યાં નથી રોકી શકતો. જે વ્યક્તિ આપણા પંજાબના કિસાનને ના રોકી શકે, યુદ્ધને કે શું કપાટા મારો છો યાર. અને બીજી વસ્તુ, વિકાસની ગાથાની વાત કરે ને, તો આ નળસે જળના અત્યારે આજના જ પેપરમાં છે બેન, 300 કરોડના ખર્ચનો ઘોટાળો થયો છે અહીંયા. અને નળ તો ઠીક, પણ નળ બી નથી પૂછ્યા. 741 ગામોનો રિપોર્ટ આવ્યો છે અને ગરીબો બિલકુલ બેરોજગાર બની ગયા છે. બીજું તો ગરીબો તો ઠીક છે, અને જે ભણેલા વ્યક્તિઓ છે, જે ગ્રેજ્યુએટ થયેલા છે, એ લોકોને પકોડા વેચવાનું કહે છે આપણી સરકાર.
કે ભાઈ પકોડા વેચો, જો એમને પકોડા જ વેચવા હોત તો ભણીને પ્રેસ ગ્રેજ્યુએટ ના થતા. એ લોકોની જે પોતાની એ છે કાબિલિયત કરતાં નીચલું કામ સોંપે છે સરકાર, અને જીડીપીના 100% દેશના ઉપર દેવું કર નાખ્યું છે. એમની એકે યોજના સફળ નથી થઈ. પકોડા વેચે રોજગાર નથી આપ્યો કહેવાય? મેડમ, પકોડા વેચવા રોજગાર છે 100% વસ્તુ છે, પરંતુ એ વ્યક્તિની કાબિલિયતના પ્રમાણે પકોડા વેચે ને તો બરાબર છે. હવે એક નોર્મલ વ્યક્તિ પકોડા વેચે અને પોસ્ટ ગ્રેજ્યુએટ પકોડા વેચે, એમાં ફરક નહીં લાગતો તમને મેડમ? પકોડા વેચો એટલે માણસ ભીખ માંગે એને હિસાબે તો એ બી એક રોજગાર જ કહેવાય ને પછી. એટલે માણસ ગ્રેજ્યુએટ થઈ જાય, બની કરીને નોકરી ના મળે તો ભીખ માંગે તો એ બી એક રોજગાર છે મોદી સાહેબની નજરમાં, અમિત શાહ સાહેબની નજરમાં. તમારે તો એમ જ કેવું થયું ને પછી. ઓકે ઓકે, બીજા કયા પ્રશ્નો આમ દાહોદમાં? દાહોદ સ્માર્ટ સિટી તો છે, ખાલી ઓન પેપર. દરેક વસ્તુમાં તમે જોવો, સ્માર્ટ સિટીમાં જે રોડ હોવા જોઈએ, રોડ બી અડધા અડધા બનેલા છે, રસ્તા ઊંચા નીચા બનેલા. સ્માર્ટ સિટીમાં જે બહુ સ્માર્ટ કહેવાય છે, એમ જેનો આ લોકો એટલો બધો હોવાપો કરેલો કે 2000 કરોડ આવવાના છે, એટલે આ લોકો એમ સમજતા ભાજપના અહીંના સત્તાધીશો કે અમે પાવડે પાવડે પૈસા વેરીશું. પણ અમે અત્યારે દાહોદના આમ નાગરિક તરીકે અમે જોઈએ છે કે દાહોદના રસ્તા હાવ ભંગારમાં ભંગાર હાલતમાં છે. બીજું પાણી, પાણી તો હાવ ગંદુ, એકદમ કિચડવાળું પાણી આવતું ને એવું પાણી આવે છે દાહોદ શહેરમાં, અને એ બી રોજ નહીં, દર 3 દિવસે પાણી આવે છે. અને આ મીટર લગાડેલા છે, મીટરથી તો પાણી જાણે નાનો છોકરો પેશાબ કરતો ને એવી રીતનું પાણી આવે છે. આ તમે જો સ્માર્ટ સિટીમાં સામે જ જોઈ લો, આ પેલી બિલ્ડિંગનો વિકાસ જોવા છે. જો કેમેરામેન તમારા કહો કે બતાવે, કેમેરામેનને કહીશ કે પાછળનું બિલ્ડિંગ બતાવે. એ આ આખું બજાર છે અને આ આ હા હા આ આખું બજાર છે અને આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જાય તો પછી આજુબાજુ લોકોને વાગી શકે એ રીતનાનું આખું બિલ્ડિંગ ધરાશાયી થઈ રહ્યું છે. જો કે કામ પણ ચાલુ હોય એવું લાગી રહ્યું છે. પણ શું કહેશો, આ વખતે આ બધી સમસ્યાઓને જોઈને શું લાગી રહ્યું છે, કે પરિવર્તન કે પછી પુનરાવર્તન? લોકો પોતાના પરિવર્તનના મૂડમાં દેખાઈ રહ્યા છે, કેમ કે કોઈ છેલ્લા કેટલાય સમયથી આ લોકો સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કહે છે, ખરા રોડ બને છે, એ રોડ વખરે નહીં વખરે ને ફરી પાછો તોડવામાં આવે છે, એની પર ફરી નવો રોડ બને છે. ચાકલિયા રોડની અંદર સ્માર્ટ સિટીના નામે રોડની આજુબાજુ વોકવે બનાવ્યો હતો, નાનું ગાર્ડન બનાવ્યું હતું. એ ગાર્ડન હજુ લોકો સમજે ત્યાં પહેલાં તો ફરી એના પેવર બ્લોકને બધું વખેરીને પાછો નવેસરથી રોડ ચાલુ કરી દીધો છે. એટલે વારે ઘડીએ એને તોડવું, ફરી બનાવવું, બની જાય એટલે ફરી પાછું તોડવાનું, એનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી. અને આની અંદર બહુ કંઈક ખાયકીની ગંધ આવી રહી છે, લોકો સમજી રહ્યા છે, એટલે પરિવર્તનના રાહે છે જ. આ વખતે પરિવર્તન નિશ્ચિત છે. બિલકુલ, પરિવર્તન આ વખતે નિશ્ચિત છે, કારણ કે એક પછી એકવાર રોડ બને એટલે ફરી પાછું ઉખાડી દેવાનો, ફરી પાછું એને રોડ બનાવવાનો, એટલે કંઈક આ રીતનાની જ સમસ્યા અહીંયા જોવા મળી રહી છે અને લોકો હવે પરિવર્તનના મૂડમાં હોય તેવું પણ લાગી રહ્યું છે.